बड़ौदा महानगर पालिका का 5 सालों का कार्यकाल अब खत्म होने जा रहा है। तब आज पालिका की ओर से म्युनिसिपल काउंसिलरों का विदाई समारोह आयोजित किया गया था, जिसमें साल 2015 से 2020 तक बड़ौदा शहर में कार्यरत रहे नगर सेवकों को मेयर जिगीसाबेन सेठ ने मोमेंटो के जरिए सम्मानित किया। इस समारोह में भाजपा, कांग्रेस और RSP समेत के नगर सेवक उपस्थित रहे थे। 5 सालों के एक दूसरे के गिले शिकवे को भुलाकर सभी काउंसिलरों ने आज एक दूसरे के साथ जो 5 साल बिताए थे उन पलों को याद किया था। 2015-20 नो अच्छेलू अमारो दिवसो अने एक यादगिरी एक संभाळनू रहे कायम माटे दरेक ने, एटले कोरोनाना प्रोटोकॉल साथे एक फोटो सेशन अने साथे ज दरेक ने एक मोमेंटो अर्पण कर्या। बहु भारी हृदय बधा एकबीजाथी छूटा पड़े छे, कारण के 5 वर्ष सौ एक कुटुंबीजनोनी जेम एकबीजानी काळजी राखता, भले कंईक विरोध पक्ष होय, साथी पक्ष होय, पक्षने लीधे कंईक बोर्डमां पोताना कामो माटे कोईने बोलवा करवानो थाय, परंतु कोई दिवस मने कहता गौरव छे ने आनंद छे के कोई दिवस कोई जातनो मनभेद कोईने थयुं नथी। मतभेद तो बधे ज होय, परंतु मनभेद थयुं नथी, अने ए रीते आ एक सुवर्णकाळ मारा हृदयमां हંમેશ માટે યાદગીરી રહેશે અને મારા સૌ સાથી કાઉન્સિલરો માટે પણ એક સંભાળનો બની રહે એ માટે આજનો દિવસ અમારે માટે એક ખૂબ આનંદનો અને મહત્વનો છે। અસ્તુ વંદે માતરમ। પ્રજાને હાલના તબક્કે તો બે જ વાત કહેવા માગું છું કે 5 વર્ષમાં અગાઉ 2.5 વર્ષ સ્ટેન્ડિંગ ચેરમેન હતી અને 2.5 વર્ષ મેયર હતી, એ દરમિયાનમાં છેલ્લા 2.5 વર્ષના મેયરકાળ દરમિયાન પાણીની સમસ્યા થોડી થઈ, પ્રજાજનોએ મારી સાથે એને સહી હું તો એવું કહીશ, અને ઘણીવાર કમ્પ્લેન આવતી, મેં એમને સંતોષપૂર્વક એમને જવાબ પણ આપ્યા, એમને જે કંઈ જરૂર હતી અરેન્જમેન્ટ પણ કરી, એટલે એ જે મારી સાથે સમય પ્રજાજનોએ ગાળ્યો એ બદલ હું પ્રજાજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું। ત્યારબાદ જે આપણે વડોદરા શહેરમાં 2019માં ખૂબ મોટી પાણીની રેલ આવી, એટલે કે એક જ દિવસમાં 20 ઇંચ વરસાદ પડ્યો અને તકલીફ થઈ, એમાં પણ પ્રજાજનોની પડખે રહીને અમે સૌ, એટલે હું અને સૌ મારા કાઉન્સિલર મિત્રોએ પ્રજાજનોની પડખે રહીને કામગીરી કરી, પ્રજાજનોને પણ જે કંઈ જરૂરિયાત હતી એ પહોંચાડી, અને ત્યારબાદ કોવિડની જે બીમારી મહામારી આવી, એ તો પેન્ડેમિક આપણા હાથની વાત નહીં, વિશ્વમાં ફેલાયેલી મહામારી, પરંતુ એમાં પણ અમે સૌએ સૌની પડખે રહીને એમને કીટ વિતરણ કરવાનું હોય, એમને કંઈ બીજા પ્રોબ્લેમ હોય, કર્ફ્યુના સમયમાં કંઈ હોસ્પિટલ જવાનું હોય, મેડિસિનના પ્રોબ્લેમ હોય, PPE કિટ્સ અને માસ્ક પણ અમે અમારા દ્વારા આપ્યા, સૌએ પોતપોતાની રીતે પણ કોઈએ સૌએ ખૂબ મદદ કરી, મને પણ મેયર ફંડમાં 33 લાખનો મોટો માતબર ફાળો મળ્યો અને એમાંથી મેં 35 લાખ જેટલો ખર્ચ પણ પ્રજાજનો માટે કર્યો, સૌ સાથે રહ્યા, અને આજે પણ મને જણાવતા આનંદ થાય છે કે જે કોરોનાનો પ્રોટોકોલ છે આપણે સૌ પાળીએ છીએ, સેફ ડિસ્ટન્સ રાખીએ છીએ, માસ્ક પહેરીએ છીએ, અમે જે દંડાત્મક કાર્યવાહી કરીએ છીએ એ દંડ અમારું કંઈ ફંડ ભેગું કરવા માટેનું આ દંડ નથી, પરંતુ પ્રજાની સુખાકારી રહે એને માટે આ દંડ એટલે કાર્યવાહી કડક કરવામાં આવે છે। આ અપીલ કરું છું કે હજુ આ સમય ગયો નથી, આપણે સૌ કોરોનાના પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરીએ છીએ, કરતા રહીએ।